नमस्कार। तो आज आप अभ्यास करवाना से गणित विषय में संख्याओ विषय प्राकृतिक संख्या जे संख्याओ कहे से जम के एक बे तन चार पांच एट्ले एक थी शुरू थे अनंत सुधी हो संख्याओं ने प्राकृतिक संख्या कहवाय। प्राकृतिक संख्याओ से एक थी अनंत सुधी होमा माइनस एक माइनस बे माइनस त्रण जेवी ऋण संख्याओ से गणाती नहीं केम के प्राकृतिक संख्याओ से शुरुआत जीरो थी लई अने अनंत सुधी हो तमाम प्राकृतिक संख्याओ कहवाय। पूर्ण संख्याओ एटले के जे संख्याओ से एनी शुरुआत जीरो थी थाय एटले के जीरो थी थाय अने अनंत सुधी होय आवी संख्याओने प्राकृतिक संख्याओ कहवाय के जेमा ऋण संख्याओनो समावेश थतो नथी। एटले के प्राकृतिक संख्याओ अने पूर्ण संख्याओ से आ बन्नेमां कोई दिवस ऋण संख्याओ आवती नथी। प्राकृतिक संख्यानी शुरुआत एक थी थाय ज्यारे पूर्ण संख्याओनी शुरुआत जीरो थी थाय छे। प्राकृतिक संख्याओ छे एने एन वडे दर्शावामां आवे छे। एन एटले नेचरल नंबर। पूर्ण संख्याओ छे एने डबल्यू वडे दर्शावामां आवे छे एटले के होल ऑफ नंबर। त्यारबाद पूर्णांक संख्याओ विषे आपणने माहिती आपी छे एटले के ऋण धन अने जीरो आ तमाम संख्याओमां समावेश थई जतो होय तमाम संख्याओने पूर्णांक संख्याओ कहेवाय जेने इंटेजर्स तरीके पण ओळखवामां आवे छे पण तेनो सिम्बोल झेड छे। आ खास याद राखवू। ટૂંકમાં ઋણ ધન અને ઝીરો તમામ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય। સમય સંખ્યાઓ અસમય સંખ્યાઓ બંને વાસ્તવિક સંખ્યાઓના પ્રકાર છે। વાસ્તવિક સંખ્યાઓને રિયલ નંબર કહેવાય જેને આર વડે દર્શાવાય। સમય સંખ્યાઓ એટલે કે જે મોટાભાગે અંશ અને છેદમાં હોય આવી સંખ્યાઓ છે સમય સંખ્યાઓ કહેવાય। આ ઉપરાંત અસમય સંખ્યાઓ છે એ રૂટ સાત કે જેનું વર્ગમૂળ ન નીકળે, રૂટ અગિયાર કે જેનું વર્ગમૂળ ન નીકળે, ટૂંકમાં જેનું વર્ગમૂળ નથી નીકળતી આવી સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે। આપણને ઘણી વખત આવા નીચેના પ્રશ્નો છે પૂછી લઈ છે કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, તો આપણો જવાબ આવશે એક। નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા એક છે। મોટા મોટો ઋણ પૂર્ણાંક પણ માઇનસ એક છે। મોટા મોટો ઋણ પૂર્ણાંક એનું કારણ એ છે કે માઇનસ પાંચ હોય ને માઇનસ બે હોય તો મોટી સંખ્યા માઇનસ બે ગણાય, માઇનસ પાંચ નાની સંખ્યા ગણાય માઇનસ બેથી। એટલે સૌથી મોટા મોટો ઋણ પૂર્ણાંક એ માઇનસ એક છે। બે એ એકમાત્ર બેકી અને નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે। આ ખાસ યાદ રાખવું, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એ બે છે અને બેકી સંખ્યા પણ છે। એકથી સો વચ્ચે આવતી કુલ અવિભાજ્ય સંખ્યા પચીસ છે। એકથી સો વચ્ચે જે કુલ અવિભાજ્ય સંખ્યા આવે આ કુલ એકથી સો વચ્ચેની જે અવિભાજ્ય સંખ્યા છે પચીસ છે। એકથી સો વચ્ચે આવતી કુલ અવિભાજ્ય સંખ્યા પચીસ છે। અહીંયા આપણને સારામાં સારી સંખ્યાઓ વિશે માહિતી છે આપી છે। આ ઉપરાંત હું અમુક સંખ્યાઓ તમને જણાવીશ કે જેના વિશે તમને વિસ્તૃત અને વધારે માહિતી છે મળે। અવિભાજ્ય સંખ્યાઓ છે એના માત્ર ને માત્ર બે જ અવયવ હોય, એક તો સંખ્યા એક અને એક એ પોતે સંખ્યા। એટલે કે સુડતાલીસ હોય તો સુડતાલીસનો એક એ અવયવ છે અને સુડતાલીસ પોતે એનો બીજો અવયવ છે। સૌથી નાનામાં નાનો અવયવ કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનો એક હોય, મોટા મોટો એ સંખ્યા પોતે હોય। વિભાજ્ય સંખ્યાઓ એટલે કે જેને આપણે બે વડે ભાગી શકતા હોય આવી જે સંખ્યાઓ છે એને વિભાજ્ય કહેવાય। આ ઉપરાંત ત્રણ વડે, ટૂંકમાં જે સંખ્યાને કોઈપણ અંકથી ભાગી શકાય આ તમામ સંખ્યાઓ એ વિભાજ્ય સંખ્યાઓ છે। સૌથી નાની વિભાજ્ય સંખ્યા એ ચાર છે। સૌથી નાની વિભાજ્ય સંખ્યા ચાર છે। બે એ સૌથી નાની બેકી સંખ્યા છે અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે, જેના વિશે આપણે માહિતી મેળવી। તો અહીંયા સંખ્યાઓના ઘણા પ્રકારો છે આપણને દર્શાવ્યા છે। ફરીથી આપણે યાદ કરી લઈએ કે ભાઈ આપણને પ્રાકૃતિક સંખ્યાઓ વિશે માહિતી આપી હતી, પૂર્ણ સંખ્યાઓ વિશે આપણને માહિતી આપી, પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપી, સમય સંખ્યા વિશે આપી અને અસમય સંખ્યા। જે સંખ્યાનો ભાગાકાર કરતા અનંત એટલે કે જ્યાં સુધી એ ભાગાકાર રોકાય નહીં અને સતત ભાગાકાર થવા જ લાગે તો આવી સંખ્યાઓ પણ અસમય સંખ્યાઓ કહેવાય। જેમ કે પાઈની કિંમત, પાઈ છે એ અસમય સંખ્યા છે, પણ પાઈની જે કિંમત છે એ સમય સંખ્યા, એટલે બાવીના છેદમાં સાત છે તો એ સમય સંખ્યા છે, પણ ખાલી પાઈ છે એ અસમય સંખ્યા છે। આ ઉપરાંત ઝીરો પોઈન્ટ તેત્રીસ તેત્રીસ એમ ચાલતું જ આવે તો એ પણ સંખ્યા છે, અસમય સંખ્યા કહેવાય। અહીંયા ઘણી બાબતો આપણા માટે બહુ જાણકારી અપાવે છે આપણને અને સફળતા પરીક્ષામાં એવી જ અપાવે છે કે જે નાનામાં નાની બાબતો પણ આપણે જેને જાણી લેતા હોય છે। નાનામાં નાની બાબતોનો અભ્યાસ જો આપણે કરીએ તો આપણને સફળતા 100% મળે છે। ત્યારબાદ વિભાજ્યની ચાવીઓ આપણને આપેલી છે, જે આપણા માટે ખૂબ જ મહત્વનું છે। વિભાજ્યની ચાવીઓ જેનો એકમનો અંક ઝીરો બે ચાર છ અને આઠ હોય તે સંખ્યાને નિશેષ બે વડે ભાગી શકાય છે
એટલે કે જે સંખ્યાઓમાં 0, 2, 4, 6 અને 8 આવી સંખ્યાઓ એ તમામ સંખ્યાઓને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ અને 500, 502, 504, 506 આ તમામ સંખ્યાઓ છે એને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ। પછી ત્રીજું છે કે જે સંખ્યાનો અંકોનો 0, 2, 4, 6, 8 હોય તે સંખ્યાને નિશેષ 2 વડે ભાગી શકાય છે। એ બધી આગળ આપણે વાત કરી કે આ તમામ સંખ્યાઓનો જો હું સરવાળો કરું ને 3ના ઘડિયામાં આવે તો એને 3 વડે નિશેષ ભાગી શકાય। એટલે 3 વડે અને 2 વડે, 2 વડે કેને નિશેષ ભાગી શકાય કે જેમાં 0, 2, 4, 6 અને 8 હોય આ તમામ સંખ્યા 2 વડે નિશેષ ભાગી શકાય। અને જે સંખ્યાઓના અંકોનો સરવાળો કરો અને 3ના ઘડિયામાં જે સંખ્યા આવતી હોય તેને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ। અહીંયા જ્યાં 2 લખેલા છે ત્યાં 3 આવશે, રેડી, કેમ કે આ 3ની ચાવી છે। છેલ્લા 2 અંક દશક પ્લસ એકમથી બનતી સંખ્યા 4 વડે વિભાજ્ય હોય, છેલ્લા જે 2 અંક છે એટલે કે દશક પ્લસ એકમ આથી બંનેથી જે સંખ્યા બને અને 4 વડે વિભાજ્ય કહેવાય, એટલે કે આપણને જે સંખ્યા આપી છે એને આપણે 4 વડે ભાગીએ તો 14 છે એ જવાબ આવ્યો, પણ છેલ્લા 2 અંક છે એને ભાગેલા છે, એટલે 56 છે। જે છેલ્લા 2 અંક હોય ને એને જો 4 વડે ભાગી શકીએ તો એ 4 વડે આખી સંખ્યાને આપણે ભાગી શકીએ, એ પણ આપણા માટે જાણકારી છે, એ ખૂબ જ સરસ છે। જેનો એકમનો અંક 0 કે 5 હોય તો એને આપણે 5 વડે ભાગી શકીએ, જેમ કે 10, 15, 20 આ બધી એવી સંખ્યાઓ છે જેનો એકમનો અંક કાં તો 0 હોય કાં અથવા તો 5 હોય। પછી આપણને કીધું છે કે જે સંખ્યાઓ છે એમાં આપણે જુઓ જે એકમનો જે અંક છે એ આપણને ખ્યાલ આવી જાય અહીંયા કે ભાઈ એકમનો અંક છે આ તમામ સંખ્યાઓ જે 3 વડે ભાગી શકાય મોટા ભાગે 6 વડે નિશેષ ભાગી શકાતી હોય છે। અને સાતમામાં આપણને છેલ્લા 2 અંક આપ્યા છે કે જે સૌપ્રથમ છેલ્લી સંખ્યા સાથે 2નો ગુણાકાર કરતા એ આપણે 7 વડે પણ એને નિશેષ ભાગી શકીએ। હવે આ સંખ્યાને આગળના 2 અંકમાંથી બાદ કરવાનું, જેથી 86માંથી હવે આપણે 2 બાદ કર્યું તો 84 આવે, જેને 7 વડે આપણે ભાગતા શેષ ન વધે તો તેને 7 વડે નિશેષ ભાગી શકીએ છીએ। એટલે કે પહેલે જે શરૂઆતની 2 સંખ્યા હોય એમાંથી પહેલાં તો 2 બાદ કરવાના, જે સંખ્યા વધે, જે સંખ્યા વધે એટલે કે 84 વધેલા હશે તેને આપણે 7 વડે ભાગીએ તો શેષ ન વધવી જોઈએ તો જ એ 7 વડે નિશેષ ભાગી શકાય। આ ખાસ આપણા માટે શોર્ટકટ ટ્રીક છે જે આપણે યાદ રાખવી। તો આવી રીતે વિભાજ્યની ચાવીઓ પણ આપેલી છે આપણને અને આપણને બીજી ઘણી એવી માહિતીઓ છે આપણને આપેલી છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એકમ દશક 100 વડે બનતી સંખ્યા ભાગ્યા 8, એકમ દશક ને 100 આ 3 અંકનો ઉપયોગ કરવાનો અને 8 વડે ભાગી નાખવાનું, જો ભગાઈ જાય તો આપણે એને આખી સંખ્યાને 8 વડે છે ભાગી શકીએ છીએ। પછી સંખ્યાના સરવાળાને 9 વડે ભાગી શકાય, જેમ 3 વડે હોય તેમ 9 વડે ભાગી શકીએ, 9ના ઘડિયામાં આવતું હોય તો આપણે એને ટૂંકમાં 9 વડે આપણે ભાગી શકીએ। એકમનો અંક માત્ર 0 હોય, 10, 20, 30 અને 40 એકમનો અંક માત્ર 0 હોય તો આવી સંખ્યાઓને પણ આપણે નિશેષ ભાગી શકીએ છીએ, જેમાં એકમનો અંક 0 હોય તેને 10 વડે નિશેષ ભાગી શકાય। પછી આમાં એક પછી એક સંખ્યા મૂકીને સરવાળો કરવાનો, જો એને 11ના ઘડિયામાં આવતો હોય તો એને 11 વડે નિશેષ ભાગી શકીએ। વિભાજ્યની ચાવીઓ છે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે વિભાજ્યની ચાવીઓ છે ઘણી વખત પરીક્ષાઓની અંદર પૂછાય છે અને પરીક્ષાઓમાં ઘણી વખત નિશેષ ભાગવાના જે દાખલાઓ આવે છે એમાં વિભાજ્યની ચાવીઓ છે આપણને ઘણી ઉપયોગી થાય છે। ત્યારબાદ આપણને વર્ગ, વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ આના વિશે તો આપણને ખ્યાલ હોવો જોઈએ, 1 થી 20 આપણને વર્ગ અને 1 થી 20 આપણને ઘન છે આવડવા જોઈએ, તો જ આપણે ઘન અને ઘનમૂળ, વર્ગ અને વર્ગમૂળ છે એનો જે શીખવાની જે મેથડ છે, જે એના દાખલાઓ છે એ આપણને ત્યારે છેલ્લા લાગશે જ્યારે આપણે 1 થી 20ના વર્ગ અને ઘન પાકા કરેલા હશે। એકદમ સિમ્પલ માહિતી આપણને આપેલી છે અહીંયા કે 1નો વર્ગ 1 છે, 2નો 4, 3નો 9, 4નો 16, 5નો 25, 6નો 37, 7નો 49, 8નો 64, 9નો 81 અને 10નો 100, 11નો 121, 12નો 144, 13નો 169, 14નો 196, 15નો 225, 16નો 256, 17નો 289, 18નો 324, 19નો 361 અને 26નો 400। અહીંયા 1નો ઘન આપણને 1 આપેલ છે, 2નો ઘન 8 આપેલ છે, 3નો ઘન 27 આપેલ છે, 4નો ઘન 64 આપેલ છે, 5નો ઘન 125 આપેલ છે, 6નો ઘન 216 આપેલ છે, 7નો ઘન 343 આપેલ છે, 8નો ઘન 512 આપેલ છે, 9નો ઘન 729 આપેલ છે અને 10નો ઘન આપણને આપેલ છે 1000। તો અહીંયા ઘન છે એ 1 થી 10 નોર્મલી આપણે પાકા થયેલા હોવા જોઈએ અને વર્ગ છે 1 થી 20 આપણે પાકા થયેલા હોવા જોઈએ।
આગળના જે દાખલાઓ છે વર્ગ અને ઘનને લગતા આ દાખલાઓ વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર છે લેશું. આ વિડીયોની અંદર આપણે ખાસ બે ટોપિક છે આપણે શીખેલા, એક તો સંખ્યા અને વિભાજ્યની ચાવી, ત્યારબાદ આપણે વર્ગ અને ઘનમૂળ વિશે પણ માહિતી છે મેળવી. ટૂંકમાં કોઈ એક સંખ્યાને બે વખત ગુણવામાં આવે, ટૂંકમાં એને જ સંખ્યાને બે વખત ગુણવામાં આવે તેને વર્ગ કહેવાય, અને કોઈ એવી સંખ્યા કે જેનો ગુણાકાર કરવાથી સંખ્યા આપણને મળતી હોય તો એનું વર્ગમૂળ થયું છે. સેમ એવી રીતે ત્રણ વખત કોઈ સંખ્યાનો ગુણાકાર કરીએ એની સંખ્યાનો તો જે આપણને મળે એને ઘન કહેવાય, અને ત્રણ વખત સંખ્યાનો ગુણાકાર કરવાથી આ સંખ્યા મળી જાય તો તે સંખ્યાને ઘનમૂળ કહેવાય. તો આવી રીતે જ વર્ગ અને વર્ગમૂળ હોય છે અને ઘન અને ઘનમૂળ હોય છે. બહુ સરસ એવી માહિતી છે આપણને આપેલી છે. ત્યારબાદ આપણે આગળ છે એ હવે નેક્સ્ટ આપણા વિડીયોની અંદર છે આપણે જોશું. આ બે બાબતો સંખ્યાઓ એના ઘણા પ્રશ્નો અને વિભાજ્યની ચાવીઓ એના પ્રશ્નો, વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, આટલી બાબતો આપણે બેઝિક આપણા ગણિતને પાવરફુલ બનાવવા માટે આપણને ઉપયોગી થશે. તો ખાસ આપણે આ યાદ છે રાખવાનું છે અને આપણે આગળ છે વધવાનું છે. તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ, ત્યાં સુધી અમારો આ વિડીયો છે નિહાળો અને આ વિડીયો શેર કરો તમારા દરેક ગ્રુપની અંદર. અને નવકાર એકેડેમી ઉના કે જે ગણિત અને અંગ્રેજી વિષય માટે કોમ્પિટેટિવ કરિયર ઝોન શરૂ કરી રહી છે તો ખાસ મુલાકાત કરો નવકાર એકેડેમી ઉનાની. થેન્ક યુ વેરી મચ.